હાઈ પ્રોફાઇલ કેસમાં ઉણી ઉતરતી વિરમગામ પોલીસ. બે મોટા કેસના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને એટલે જ હાઈ પ્રોફાઇલ આ કેસો છે કે જેમાં વિરમગામ પોલીસ ઉણી ઉતરી રહી છે અને એટલે જ તેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હજુ પણ પોલીસ પકડથી આરોપીઓ દૂર છે. ભાજપ કોર્પોરેટરના પતિની હત્યારાને હજુ પણ પોલીસ નથી પકડી શકી. 100 દિવસનો હત્યાનો આરોપી ભરત કાઠી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 100 દિવસ વીતી ગયા છે છતાં પણ પોલીસના પકડમાં નથી આવ્યા. તો બીજો કેસ સગીરાના ગર્ભપાત કેસમાં પણ ડોક્ટરને હજુ પણ પોલીસ નથી પકડી શકી. ઘટનાના 9 દિવસ બાદ ડોક્ટર નયન પટેલ પોલીસ પકડથી દૂર છે. જોકે મંજૂરી વગર જ સગીરાનો ગર્ભપાત કરી દેવામાં આવ્યો હતો. આ બે હાઈ પ્રોફાઇલ કેસ છે કે જેની સામે હજુ પણ વિરમગામ પોલીસ આરોપીઓથી દૂર છે. તે આરોપીઓને પકડી નથી શકી અને એટલે જ તેમની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે કે આટલા આટલા દિવસો વીતી ગયા છતાં પણ શા માટે આરોપીઓને પકડી નથી રહી, શા માટે તેની કોઈ શોધ નથી થઈ રહી. વધુ વિગત સાથે જોડાઈ ગયા છે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ. વિનોદ, હાઈ પ્રોફાઇલ બે કેસો છે છતાં પણ વિરમગામ પોલીસ કે જેના હજુ પણ પકડમાં આરોપીઓ નથી આવી ગયા, 100 દિવસ વીતી ગયા છે. બીજા કેસમાં 9 દિવસ વીતી ગયા છતાં પણ હજુ પોલીસના પકડમાં આરોપીઓ નથી આવ્યા અને એટલે જ પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠે છે. જે ચોક્કસથી જે વિરમગામ પોલીસ છે તેની કામગીરીને લઈને જે સ્થાનિકો છે તે સવાલો ઉઠાવી રહ્યા છે. વિરમગામના જે મહિલા કોર્પોરેટરના પતિ જે સોનલબેન છે, મહિલા કોર્પોરેટર, તેમના પતિની હત્યા થઈને 100 દિવસ વીતી ગયા છે છતાં પણ હજી સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં, એટલે જ્યારે મુખ્ય આરોપી છે તે પોલીસ પકડથી દૂર છે. બીજો જે કેસ છે એ પણ હાઈ પ્રોફાઇલ કેસ હતો. એક ડોક્ટર દ્વારા સગીરાનો ગર્ભપાત કરી નાખવામાં આવ્યો, બાદમાં એ જે સગીરા છે તેની હાલત બગડી હતી. આમાં પણ પરિવારે ફરિયાદ નોંધાવી છે છતાં હજી સુધી પોલીસ પકડથી આ બંને મોટા જે હાઈ પ્રોફાઇલ આરોપીઓ છે તે દૂર છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વિરમગામ પોલીસ હાઈ પ્રોફાઇલ જે આરોપીઓ છે તેમને પકડવામાં ક્યાંક ઉણી ઉતરી હોય તેવી તેવો સૂર વિરમગામના લોકોમાં ઉઠી રહ્યો છે. જી વિનોદ, તમામ માહિતી બદલ આપનો આભાર.